पेट्रोल પંપના માલિક પર જીવલેણ હુમલો થયો છે। મળતી વિગત પ્રમાણે 5 થી વધુ શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો। પંપના માલિકના લાયસન્સવાળા હથિયારથી લૂંટ ચલાવી હતી। જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કેટલાક શખ્સો અચાનક રિક્ષામાં બેસીને આવે છે અને ત્યારબાદ રિક્ષામાંથી હથિયારો કાઢી પંપના માલિક પર જાનલેવો હુમલો કરે છે। જોકે સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। વાકાના મારા પેટ્રોલ પંપ થી કેરડાન બોડે છે રાજા પેટ્રોલિયમ, અહીંયા હું ઘરે જવા નીકળ્યો હતો। રસ્તા મેડિકલ આવ્યું, શ્રદ્ધા મેડિકલ દવા લેવા મારા મિસિસ ને ઉભો રહ્યો। દવા લેવા મેડિકલ તરફ મારું ધ્યાન હતું, હું પાછળથી 5-7 આદમી આવી સીધા ધોકા જ મારવા લાગી ગયા। ના 3 વખત અગાઉ પણ આ બધા ખંડણી લઈ ગયેલ છે, હવે એ કોઈ વાત કર્યા વગર સીધું મારી જ લીધું, કોઈ મતલબ જ નથી। આજે વાંકાનેરમાં 4:30-5 વાગ્યા નરસામાં યુનિશભાઈ સેરસિયા કરીને છે રાજા પેટ્રોલિયમના માલિક, એ શ્રદ્ધા મેડિકલ પાસે દવા લેવા માટે ઉભા રહેલા। એ દરમિયાન અફઝલ અલી મુસા, નરવીરસિંહ અને અન્ય 5 ઈસમો આવી એમના ઉપર હુમલો કરી એમને હું હથિયારવાળું લાયસન્સવાળું હથિયાર હતો એ ઝૂંટવી ગયેલ છે અને ઈજાઓ પહોંચાડેલ છે। હાલ તપાસ ચાલુમાં છે, અંગત અદાવતના કારણે આ બનાવ બન્યો હોય તે